લેન્ડર વિક્રમમાંથી બહાર નીકળી ગયું છે રોવર. તો લેન્ડિંગના બે કલાક 26 મિનિટ પછી રોવર આવ્યું બહાર. હવે ચંદ્ર પર હંમેશા રહેશે ભારતની છાપ. યુટ્યુબ પર ચંદ્રયાન 3 લાઈવ સ્ટ્રીમિંગ એ તોડ રેકોર્ડ, વિશ્વમાં સૌથી વધુ જોવાયેલી ઇવેન્ટ બની. ઇસરોની સફળતા બાદ વૈજ્ઞાનિકોને મળશે પ્રધાનમંત્રી મોદી. 26 ઓગસ્ટે પ્રધાનમંત્રી મોદી બેંગાલુરુ જશે. પીએમ મોદી ઇસરો કેન્દ્ર પહોંચી વૈજ્ઞાનિકોને મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોહાનિસબર્ગની એક હોટલમાં ભારતીયો સાથે કરી મુલાકાત, ત્યાં વસતા ભારતીયો સાથે વાતચીત કરી. પ્રધાનમંત્રી મોદીએ જોહાનિસબર્ગમાં બ્રિક્સ સમિટ દરમિયાન ભોજન સમારંભમાં ભાગ લીધો. વિશ્વના અનેક નેતાઓએ ચંદ્રયાન 3ની સફળતા પર મોદીને અભિનંદન પાઠવ્યા. જોહાનિસબર્ગમાં 15મી બ્રિક્સ સમિટમાં પીએમ મોદીનો તિરંગા માટેનો અનન્ય પ્રેમ દેખાયો. પીએમ મોદીએ માનપૂર્વક રીતે તિરંગો નીચેથી ઉઠાવ્યો અને પોતાના ખિસ્સામાં મૂક્યો. જમ્મુ કાશ્મીરમાં તાવી નદીમાં એક યુવક ડૂબ્યો. ઉધમપુર પાસે તાવી નદીમાં સર્ચ ઓપરેશન એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવશે. ઓપરેશન પણ હાથ ધરાયું. હિમાચલ પ્રદેશ પર કુદરતનો પ્રકોપ યથાવત. ભારે વરસાદને કારણે ઠેર ઠેર ભૂસ્ખલન. રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી. રાજ્ય પર એક વરસાદી ટર્ફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય. ઇસ્કોન અકસ્માત કેસના બંને આરોપીની વધશે મુશ્કેલી. આરોપી તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ સામે થશે કોર્ટમાં ચાર્જ ફ્રેમ. તથ્ય અને પ્રજ્ઞેશને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાશે.